સો હેલ્ધી લાઇફસ્ટાઈલ એટલે શું, અથવા ગુડ સારી લાઇફસ્ટાઈલ જીવનશૈલી એટલે શું, કે જેમાં તમે નિયમિત વ્યાયામ કરતા હોય, વહેલા ઉઠી જતા હોય, વહેલા સૂતા હોય, પછી હેલ્ધી ફૂડ ખાતા હોય કે જેમાં લો કોલેસ્ટ્રોલનું ફૂડ હોય, નેચરલ ફાઈબર્સ વધારે હોય, ફૂડ ફળફળાદી વધારે હોય, તળેલું ઓછું હોય, ગુસ્સા ઉપર તમે ખાસ કાબૂ રાખી શકો, કે બહુ જ મહત્ત્વનું છે. ગુસ્સો કોઈ પણ રીતે ના આવવો જોઈએ, એ ખાસ આપણે જોવું જોઈએ. અને જો તમને કોઈ રોગ હોય તો નિયમિત દવાઓ લેવી જોઈએ. આ બધું હેલ્ધી લાઇફસ્ટાઈલ કે ગુડ લાઇફસ્ટાઈલના લક્ષણો છે. ઓન ધ અધર હેન્ડ, અનફોર્ચ્યુનેટલી બેડ લાઇફસ્ટાઈલ ખૂબ વધારે છે. આ બધી બેડ સાઈડ લાઇફસ્ટાઈલ છે, જેમ કે આ બધી હેબિટો ના હોય, સ્મોકિંગ, તમાકુ, વધારે પડતો આલ્કોહોલ, એ બધી બેડ સાઈડ. ખાવામાં તમે જંક ફૂડ ખાતા હોય, ફ્રાઈડ ડીપ ફ્રાઈ ફૂડ એટલે સમોસા, ભજીયા, ઉકળતા તેલમાં બનેલી વસ્તુઓ, પછી એકદમ કેઓટિક લાઇફસ્ટાઈલ. કોઈ દિવસ સવારે 8 વાગે ઉઠે, કોઈ 10 વાગે ઉઠે, કોઈ મોડા ઉઠે. સવારે 10 વાગે કોઈ પ્લેન પકડવાનું હોય તો 9 સાડા 9 ઘરેથી બહાર નીકળે, પછી ટ્રાફિકમાં દોડાદોડ કરે. જે માણસ દિવસના કલાકો બગાડી નાખે એને ટ્રાફિકમાં 1 મિનિટ પણ બહુ મહત્ત્વ નહીં લાગે, એટલે ગમે તેમ ગાડી ચલાવે. આ બધી અનહેલ્ધી અથવા ખરાબ લાઇફસ્ટાઈલના એક્ઝામ્પલ છે. તમને આ તો ખબર હશે, 9/11/2001 આઈ થિંક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અમેરિકાનો બોમ્બ પડ્યો ત્યારે કેટલા લોકો મરી ગયા હશે ખબર છે તમને? 5000 લોકો. અને આખી દુનિયામાં હાહાકાર મચી ગયો, અત્યાર સુધી લોકોનો હાહાકાર ચાલુ છે કે ટેરરિસ્ટના લીધે 5000 લોકો મરી ગયા. પણ અમેરિકામાં દર વર્ષે હાર્ટ એટેકથી 5 લાખ લોકો મરી જાય છે, અને લાઇફસ્ટાઈલ ડિસીઝથી 7-8 લાખ લોકો. ઇન્ડિયામાં ગણો તો લગભગ 15-25 લાખ લોકો દર વર્ષે હાર્ટ એટેકથી મરી જાય છે. એઇડ્સથી મરી જાય લોકો, ઝીકા વાયરસથી મરી જાય, ડેન્ગ્યુ ફીવરથી મરી જાય. એના માટે ઉહાપો થાય છે. ડેન્ગ્યુથી માંડ 2 કે 5 માણસો મરે છે, પણ એનાથી લોકો ગભરાઈ જાય છે. કોઈને એટેક આવે તો કોઈ ગભરાતું નથી. અને ડેન્ગ્યુ તમારી આખી સોસાયટીના આખા કલ્ચરના વાંકના લીધે થાય છે, જ્યારે હાર્ટ એટેક તમારા પોતાના જ વાંકના લીધે થાય છે. એટલે કે હાર્ટ એટેક માટે તમે પોતે જવાબદાર છો. તમે પોતે એને પોસ્ટપોન કરી શકો છો, પરંતુ છતાં એના માટે કોઈ પગલાં ભરાતા નથી. પણ આપણે ટેરરિસ્ટ એટેક ગભરી જઈએ. દરરોજ મોટા મોટા ન્યૂઝ, પાકિસ્તાને 1 સોલ્જરને મારી નાખ્યો, ઇઝ વેરી બેડ ન્યૂઝ, ધેર ઇઝ નો ક્વેશ્ચન. પણ અહીંયા લાખો લોકો દરરોજ મરી જાય છે, એનું કોઈને કંઈ જ પડી નથી. નેક્સ્ટ. સો ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ કે આમાં જેટલા લોકો મરી ગયા એના કરતાં લાઇફસ્ટાઈલ ડિસીઝથી ખૂબ વધારે લોકો મરી જાય. એઝ ફોર એક્ઝામ્પલ, ટેરરિઝમને આખી દુનિયામાં 1 વર્ષના 1 લાખ લોકો મરતા હશે. એક્સિડન્ટના 10-15 લાખ લોકો મરી જાય છે, જ્યારે લાઇફસ્ટાઈલ ડિસીઝના લીધે આખી દુનિયામાં 1 કરોડ લોકો મરે છે. કહેવાનો મતલબ, લાઇફસ્ટાઈલ ડિસીઝ ઇઝ અ બિગેસ્ટ નંબર 1 કિલર, એન્ડ અનફોર્ચ્યુનેટલી વી આર નોટ ટેકિંગ એક્શન. અને ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્ટેબલ ડિસીઝ. તમે ટેરરિસ્ટ એટેક તો તમારી પર હુમલો કરતા આપણે પ્રિવેન્ટ ના કરી શકીએ, પણ લાઇફસ્ટાઈલ ડિસીઝ આપણે પોતે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, રોકી શકીએ છીએ.